જય હિન્દ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટૂંક જ સમયમાં રેલવે ગ્રુપ ડીની પરીક્ષા આવી રહી છે, તેથી આજના આ વિડીયોમાં ખૂબ જ અગત્યના કહી શકાય તેવા છેલ્લા 26 વર્ષમાં રેલવેની ભરતીમાં 8 થી 10 વાર વારંવાર આ ક્વેશ્ચન પૂછાયેલા છે તેવા 50 ક્વેશ્ચનની મેં યાદી બનાવી છે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને સારા માર્ક લાવવામાં ઉપયોગી થશે. જો મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો તથા બેલ જેવા આઇકોન પર ક્લિક કરી દો, જેથી તમને અમારા ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા વિડીયોની ઝડપથી નોટિફિકેશન મળી રહે. તથા મિત્રો, આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને તમારા રિવ્યૂ કમેન્ટમાં જરૂર આપો. તો ચાલો મિત્રો, જોઈએ આ 50 ક્વેશ્ચનની યાદી. જો મિત્રો, તમે રેલવે ભરતી બોર્ડની 2014નું ક્વેશ્ચન પેપર જોવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેના દ્વારા તમે 2014નું પેપર જોઈ શકો છો. ક્વેશ્ચન 1, ભારતીય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 2, ભારતીય રેલવેનો કુલ રેલવે માર્ગ લગભગ કેટલો છે? તો તેની અંદર જવાબ આવશે 67,000. ભારતીય રેલવેનો કુલ માર્ગ 67,000 છે. ક્વેશ્ચન નંબર 3, ભારતીય રેલવેના રેલવે ટ્રેકની લંબાઈ કેટલી છે જે કાર્યશીલ છે? તો તેની અંદર જવાબ આવશે 93,300 કિમી લગભગ. ક્વેશ્ચન નંબર 4, ભારતમાં પ્રથમ મેટ્રો રેલવે ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ આવશે 24 ઓક્ટોબર 1984, અને તે પણ કોલકાતામાં. ક્વેશ્ચન નંબર 5, ભારતીય રેલવેનું સૌથી જૂનું સ્ટીમ એન્જિનનું નામ શું છે? તો જવાબ આવશે પરીઓની રાણી, ફેર ક્વીન. ક્વેશ્ચન નંબર 6, ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે? તો તેની અંદર જવાબ આવશે મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનલ. ક્વેશ્ચન નંબર 7, કયા રાજ્યમાં સૌથી લાંબો રેલવે માર્ગ છે? તો તેની અંદર જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ક્વેશ્ચન નંબર 8, રેલવે નેટવર્કમાં ભારતીય રેલવેનું કયું સ્થાન છે? તો જવાબ આવશે દુનિયામાં 4 નંબરનું અને એશિયામાં 2 નંબરનું છે. ક્વેશ્ચન નંબર 9, ભારતીય રેલવેના કેટલા ઝોન છે? તો તેની અંદર જવાબ આવશે 17. ભારતમાં રેલવેમાં ટોટલ 17 ઝોન આવેલા છે. ક્વેશ્ચન નંબર 10, ભારતમાં પ્રથમ ક્યારે રેલવે શરૂ થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે 1853, મુંબઈથી ઠાણે 34 કિલોમીટરની થઈ હતી. ક્વેશ્ચન નંબર 11, ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી? તો જવાબ આવશે મુંબઈથી પુણે 1929માં શરૂ થઈ હતી. ક્વેશ્ચન નંબર 12, ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણ પ્રણાલી ક્યારે શરૂ થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે 1920. ક્વેશ્ચન નંબર 13, ભારતીય રેલવેનું કોચનું કારખાનું ક્યાં છે? તો તેમાં જવાબ આવશે પેરામ્બુલ, કપૂરથલામાં. ક્વેશ્ચન નંબર 14, ભારતીય ટ્રેડ યુનિયન કાયદો ક્યારે લાગુ પડ્યો હતો? તો તેની અંદર મિત્રો જવાબ આવશે 1926. હવે આવે છે ક્વેશ્ચન નંબર 15, ભારતમાં ડીઝલ લોકોમોટિવનું કારખાનું ક્યાં છે? તો જવાબ આવશે વારાણસીમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 16, ભારતમાં વ્હીલ એક્સપ્લોર પ્લાન્ટ ક્યાં છે? તો તેની અંદર પણ મિત્રો જવાબ આવશે બેંગ્લોર. ક્વેશ્ચન નંબર 17, ભારતીય રેલવેની 100મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી હતી? તો તેની અંદર જવાબ આવશે 1853માં શરૂ થઈ હતી અને 1853માં તેના 100 વર્ષ પૂરા થયા, એટલે 100મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. ક્વેશ્ચન નંબર 18, કયું વર્ષ રેલવે ઉપભોક્તા વર્ષ મનાવાય છે મનાવવામાં આવ્યું હતું?
तो जवाब आवशे 1995। क्वेश्चन नंबर 19, क्या वर्ष ने भारतीय रेलवे नु स्वच्छता वर्ष मनावाई मा आव्यु हतु? तो तेनी अंदर जवाब आवशे 1997-98। क्वेश्चन नंबर 20, क्या वर्ष ने भारतीय रेलवे नु यात्री वर्ष मनावाई छे, मतलब के मनावामा आव्यु हतु? तो तेनी अंदर जवाब आवशे 1999-2000। क्वेश्चन नंबर 21, क्या वर्ष ने ग्राहक संतुष्टि वर्ष मनावामा आव्यु हतु? तो तेनी अंदर जवाब आवशे 2003-04। क्वेश्चन नंबर 22, आम मित्र आ त्रण क्वेश्चन बहुज अगत्यना छे, जे घणी वखत परीक्षामां पूछायेला छे। तो ब्रॉडगेज रेलवे लाइन नी लंबाई केटली होय छे? तो तेनी जवाब आवशे 1.676 मीटर। क्वेश्चन नंबर 23, गेज रेलवे मीटर गेज रेलवे लाइन नी लंबाई कई छे? तो तेनी अंदर जवाब आवशे 1 मीटर। क्वेश्चन नंबर 24, नेरो गेज रेलवे लाइन नी लंबाई केटली छे? तो तेनी अंदर पण जवाब आवशे 0.610 मीटर। क्वेश्चन नंबर 25, रेल प्रबंधन समिति कोनी साथे संबंधित छे? तो तेनी अंदर जवाब आवशे थॉमस रॉबर्टसन। क्वेश्चन नंबर 26, एडवर्ड समितिनो शुं उद्देश्य हतो? तो जवाब आवशे सामान्य बजेट थी अलग रेल बजेट तैयार करवू। मित्रों अलग पहला जनरल बजेट हतुं, तेनी अंदर थी रेल बजेट ने अलग करवामां आव्युं एडवर्ड समिति द्वारा। क्वेश्चन नंबर 27, रेलवे सलाहकार समिति की स्थापना सेना माटे थई हती? तो जवाब आवशे रेलवे भाडा माटे। क्वेश्चन नंबर 28, भारत में केटला रेलवे संग्रहालय आवेला छे? तो तेनी अंदर जवाब आवशे 5, नवी दिल्ली, वाराणसी, नागपुर, चेन्नई अने मैसूर नी अंदर। क्वेश्चन नंबर 29, लाल संकेत नो मतलब शू छे? तमे मित्रों रेलवे ना फाटक पर जता है तो तमने जोवा मळशे के लाल नामनी लाइट थती होय छे, तो तेनो मतलब शू छे? तो तेनी अंदर जवाब आवशे रोकी जवा माटे नो सिग्नल आपे छे, मतलब के खतरो छे आगळ। क्वेश्चन नंबर 30, तो पीळा रंगनो संकेत नो मतलब शू छे? तो तेमा आवशे जवाब सावधानी, मतलब के धीमा थई जाओ परंतु आगळ जवा माटे तैयार रहो। એવી જ રીતે એક લીલા રંગનો સંકેત આવશે જે કહે છે રસ્તો સાફ છે, તમે હવે જઈ શકો છો, અધિક ગતિ સાથે તમે જઈ શકો છો। ક્વેશ્ચન નંબર 32, ભાપ એન્જિનની શોધ કોને કરી છે? તો તેની અંદર જવાબ આવશે સ્ટીમ સાવરી 1698ની અંદર। ક્વેશ્ચન નંબર 33, એન્જિનની શોધ કોને કરી હતી? તો તેની અંદર જવાબ હશે રિચર્ડ ટ્રેવી થિક 1804માં। ક્વેશ્ચન નંબર 34, ડીઝલ એન્જિનની શોધ કોને કરી હતી? તો તેની અંદર જવાબ હશે રુડોલ્ફ ડીઝલ 1895માં, કે જે આપણે ડીઝલ પુરાવી છે તે ડીઝલની શોધ રુડોલ્ફ ડીઝલ નામના એક એન્જિનિયરે કરી હતી 1895માં। ક્વેશ્ચન નંબર 35, કઈ ટ્રેન દરેક સ્ટેશને રોકાઈ છે? તેનો મતલબ કે જવાબ આવશે પેસેન્જર ટ્રેન, કે જે દરેક સ્ટેશને રોકાઈ છે। ક્વેશ્ચન નંબર 36, કઈ ટ્રેન અમુક સ્ટેશન પર જ રોકાઈ છે? તો તેની અંદર જવાબ આવશે એક્સપ્રેસ ટ્રેન। ક્વેશ્ચન નંબર 37, કઈ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ ગતિથી વધારે છે? 100 કિમીથી પ્રતિ કિલોમીટર વધારે ગતિથી ચાલે છે? તો તેની અંદર જવાબ આવશે સુપર ફાસ્ટ ટ્રેન। ક્વેશ્ચન નંબર 38, કઈ ટ્રેન માલ અને સેવાના ઉદ્દેશ્યથી ચાલે છે? તો તેની અંદર જવાબ હશે રેલ વાહક। ક્વેશ્ચન નંબર 39, EMF ઇલેક્ટ્રોમેગ્નેટેબલ ફોર્સ દ્વારા કઈ ટ્રેન ચાલે છે? તો તેની અંદર જવાબ હશે બુલેટ ટ્રેન। ક્વેશ્ચન નંબર 40, રેલવે ટ્રેકના સમર્થનમાં કઈ ટ્રેન દોડે છે? તો તેની અંદર જવાબ આવશે
મોનોરેલ કે જે રેલવે ટ્રેકના સમર્થનમાં દોડે છે. ક્વેશ્ચન નંબર 41, ભારતીય રેલવેની કઈ ટ્રેન સૌથી લાંબા અંતર સુધી ચાલે છે? તો જેની અંદર જવાબ હશે વિવેક એક્સપ્રેસ, જે 11 રાજ્યમાંથી થઈ દોડે છે અને તેની ટોટલ લંબાઈ છે 4,286 કિલોમીટર. મિત્રો આ પ્રશ્નો વારંવાર લગભગ દરેક એક્ઝામમાં રેલવેની પૂછાય જ છે અને આ પૂછાવાની શક્યતા પણ છે. ક્વેશ્ચન નંબર 42, કેટલા રાજ્યમાં કોંકણ રેલવે વિસ્તાર છે? તો તેની અંદર જવાબ આવશે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળની અંદર આવશે. ક્વેશ્ચન નંબર 43, કઈ ટ્રેન ભારતીય રેલવેની પહેલી સુપરફાસ્ટ ટ્રેન છે? તો તેની અંદર જવાબ આવશે રાજધાની એક્સપ્રેસ, જે દિલ્હીથી હાવડા વચ્ચે દોડે છે. ક્વેશ્ચન નંબર 44, જવાહરલાલ નેહરુના જન્મ જયંતિ સમયે કઈ ટ્રેન શરૂ કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ હશે શતાબ્દી સુપરફાસ્ટ ટ્રેન. ક્વેશ્ચન નંબર 45, ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી? તો જવાબ હશે સમજોતા એક્સપ્રેસ, જે અટારીથી લાહોર વચ્ચે દોડે છે. જેને 22 જુલાઈ 1976 શરૂ કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 46, ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી કઈ ટ્રેન ચાલે છે? તો જવાબ આવશે થાર એક્સપ્રેસ, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડે છે. ક્વેશ્ચન નંબર 47, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો તેમાં જવાબ આવશે મૈત્રી એક્સપ્રેસ, જે 14 એપ્રિલ 2018 શરૂ કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 48, કર્મચારી માટે રેલવે ભરતી બોર્ડ કેટલા છે? તો તેની અંદર જવાબ આવશે 21. ક્વેશ્ચન નંબર 49, ક્યારે રેલવે સુરક્ષા બલની સ્થાપના થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે 24 મે 1954 અંદર, જેને રેલવે પ્રોટેક્શન ફોર્સ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 50, ભારતીય રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે મિત્રો માર્ચ મહિનાની અંદર 1905 ભારતીય રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી. મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ તો તમે જરૂર મિત્રો કરો, જેથી કરીને અમને આ વિડીયોની અંદર તમારા રિવ્યૂની ખબર પડે. જય હિન્દ મિત્રો.